મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન જે તમારી સમક્ષ છે, સંભાવનામાંથી એક પ્રયોગમાં પ્રથમ પ્રયત્ને ઘટના એ ઉદ્ભવે તેની સંભાવના 0.6 છે. દરેક પ્રયત્ન નિરપેક્ષ છે. તમને શું કહેવા માંગે છે? તો કે ઘટના એ ઉદ્ભવે એને સફળતા લ્યો તો એની સંભાવના 0.6 છે. તો ઘટના એ ન ઉદ્ભવે એની સંભાવના તો 1-p થાય, એટલે કે 1-0.6 થાય, એટલે કે 0.4 થાય ક્યુની સંભાવના. ઓછામાં ઓછી એક વખત ઘટના એ ઉદ્ભવે, એનો મતલબ એકવાર ઉદ્ભવે તોય ચાલે, બે વાર ઉદ્ભવે તોય ચાલે, કે ત્રણે ત્રણ વાર ઉદ્ભવે તોય ચાલે, એની સંભાવના ક્વેશ્ચન માર્ક આ ગણવાની છે. પણ આને તો 1-p0 પણ કહી શકાય, કારણ કે આમાં 0 એક જ ઘટે છે, એક પણ વખત ન ઉદ્ભવે. તો આપણે ઈચ ગણાય 1-. કેટલા પ્રયત્નો કરવામાં આવે છે? તો કે 3 પ્રયત્નો કરવામાં આવે છે. તો આ 3 પ્રયત્નો માટે 3c એક પણ વાર ન આવે એની સંભાવના p⁻0 q⁻3-0. 3c0નું મૂલ્ય 1 થાય, p 0 1 થાય, 0.4 થાય. ઓકે, તો 1-0.4 તમારા પ્રશ્નનો જવાબ થાય 0.936. લ્યો, 1-0.4 ચોકે 16નો વર્ગ 256, તો 1-0.25 તો તમારો આન્સર 0.936 રહેશે. તો આ તમારા પ્રશ્નનો આન્સર એ આન્સર નંબર c આવશે. ઓકે.